પાંચ ચૂંટણીમાં પંજાબમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનતા એની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી શહેરમાં આવી પહોંચ્યા હતા તાજેતરમાં જ પાંચ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનતા એની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈશુદાન ગઢવી શહેરમાં આવી પહોંચ્યા હતા અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું જ્યાં મીડિયાને ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે ઉલ્લેખનીય છે કે આજે ભાજપ સહિત અન્ય પક્ષના એકસો પચાસથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે ઈશુદાન ગઢવીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે આજે નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી આમ આદમી પાર્ટી જાતિ જ્ઞાતિથી પર ઉઠીને બધાને લઈને ચાલશે અમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા ઈચ્છીએ છીએ ઉલ્લેખનીય છે કે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ પ્રમુખ સાથે ઈશુદાન અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુપ્ત મુલાકાત કરશે ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ભાજપમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી ત્યારે આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત આગળ આવશે અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે એવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચંપલાવશે આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે એક આમ આદમી પાર્ટી પંજાબમાં એક મોકો આપ્યો છે એના માટે ગુજરાતમાં પણ આજે રાજકોટમાં તિરંગ વિજય તિરંગા યાત્રા કાઢી છે કે કરીને યુવાનોમાં આમ આમ આદમીમાં જાગૃતિ આદમી મોટા ખાસ હરાવી શકે છે એ વાત સાબિત થાય એટલા માટેની આ એક રેલી છે આમ આદમી પણ એક મોટા મહારાથીઓને હરાવી શકે છે હેલિકોપ્ટર વાળાને હરાવી શકે છે બંગલાઓ કરોડો હરાવી શકે છે સાબિત થયું છે અને ગુજરાતમાં પણ એ મુદ્દાની રાજનીતિ આપણે કરીશું અમે મુદ્દાની રાજનીતિ કરીશું અમને બીજી ના રાજકારણ આવડતું નથી કામ નું આવડે છે શિક્ષણ છે આરોગ્ય છે બેરોજગારી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે અમે મથીશું અને આમ આદમી માટે લડીશું